ॐ विश्वं दर्पण दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनिमायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पाचमं वाक् विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे हि ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेद्वेद तस्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्माद्विज्ञानमयात् अन्योन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधताम् अन्वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति आनंदमय कोष जे छे पंचकोष विवेक चानी अत्यार चाली रह्यो छे ने एनी अंदर आपणे जोई गया आगळ बधी वस्तु के अन्नमय जे छे એને એટલાને જ અન્નમય એટલે આ શરીર સ્થૂળ શરીર જે અન્નનો વિકાર છે એટલે અન્નમય પહેલો કોષ એટલો જ આત્મા છે એવું નહીં અન્નમય આત્મા જરૂર કારણ કે આત્મા એટલે સર્વ આપનોતી આત્મા વ્યાપનોતી આપનોતી આત્મા બધાને વ્યાપીને રહેલો છે અંદર બહાર એનાથી અન્ય કશું ન હોય તો જ વ્યાપીને રહેલો કહેવાય સર્વવ્યાપી ત્યારે જ બોલાય કે એનાથી અન્ય કશું હોય જ નહીં જેમ જળ સર્વવ્યાપી કહીએ તો પછી જળથી અન્ય કશું જ ન હોય આ તરંગો દેખાય ને ફલાણું દેખાય બધું દેખાય ભલે ને દેખાય નામરૂપ દેખાય તેથી શું નામરૂપને વ્યાપીને રહેલો એટલે કે થોડું કે આપેલી એક શાલ ઓળી હોય આપણે શાલ આપણને વ્યાપીને રહેલી હોય એ તેમાં તો બે વસ્તુ છે શરીર અને શાલ સમજો આ વ્યાપીને રહેવું એટલે આપણને આવો જ વિચાર આવે જેમ કશું વીટ્યું હોય આપણે એમ આમ બધું કવર કરીને રાખ્યું એવું નહીં વ્યાપવું એટલે અંદર બહાર એનાથી અન્ય કશું જોવા જ ન મળે આમ અનુભવની અંદર નામરૂપ ભલે ને આવે પણ એનું સાર તત્વ જોવા જાઓ એનું 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 સત્ય જોવા જાઓ એનું આત્મા જોવા જાઓ તો એનાથી અન્ય કશું નીકળે જ નહીં સોનું વ્યાપીને રહેલું છે ઘરણાને આવું બધું બોલીએ આપણે માટી ઘડાને વ્યાપીને રહી છે એ બધું આ પ્રકારનું છે એટલે અનુભવની અંદર તમે આ બધી વસ્તુ આવે શબ્દો બધા આવે શબ્દો ઘડો આવે તરંગ આવે વીંટી આ બધા શબ્દો આવે પણ શબ્દનો અર્થ તમે બહાર જોવા જાઓ શબ્દ અહીંયા રહેલો છે ને વાણીમાં શબ્દનો અર્થ બહાર જોવા જાઓ તો ન મળે ઘડો તો ઘડાને અનુરૂપ બહાર પદાર્થ નથી વીંટી શબ્દ બોલ્યા શબ્દ એટલે એનો અર્થ હોવો જોઈએ એમ નહીં તો શબ્દ તો
નહીં તો શબ્દ સમજી એ તો શબ્દનો અર્થ તો હોવો જોઈએ, નહીં તો શબ્દ અર્થ વગરનો થઈ ગયો, મિનિંગલેસ થઈ ગયો. હા બરાબર છે, પણ શબ્દનો અર્થ નથી બહાર. વાચારંભણ વિકારો નામ નથી એમ, એટલે આ વિકાર એટલે આ નામરૂપ જે છે, આ કાર્ય છે, બધું દેખાય છે તમને, કાર્ય એવીટીએ કાર્ય છે અને ઘડો કાર્ય છે વગેરે, આ બધું કાર્ય દેખાય છે ખરું, પણ ખરેખર કારણથી અભિન્ન જ છે, એટલે સાચું નથી કશું. અનુભવાય તેથી સાચું હોય એવો કોઈ નિયમ નથી. અને ઇનફેક્ટ વેદાંત શાસ્ત્ર કહે છે જે અનુભવો છે બધું મિથ્યા જ છે. જે અનુભવો છો એ જ મિથ્યા છે, એ અનુભવાય છે, કારણ કે એની પાછળ સત્ય આત્મા તમે જ રહેલા છો. તમારાથી બહાર જગત છે જ નહીં, તમે છો અને તમે રહેવાના છો અને તમે હતા, એને કારણે જ આ જગત અનુભવાય છે. તમારી ઉત્પત્તિ પહેલાં તમારી ઉત્પત્તિ જગતની ઉત્પત્તિ પહેલાં તમે હતા. તરંગની ઉત્પત્તિ પહેલાં જળ હતું, વીંટીની ઉત્પત્તિ પહેલાં સોનું હતું, અત્યારે સોનું જ છે અને આ વીંટી જતી રહેશે, ઓગાળી નાખશો તો એ સોનું જ રહેવાનું છે. હા, આનું નામ સત્ય. સત્ય એટલે શું? જેનો બાદ જ ન થાય. એટલે એ દ્રષ્ટિએ તમે જો છો ચૈતન્ય, એ સદાય છે, જે છે સદાય, એ જ આ ચૈતન્ય છે. જે ચૈતન્ય છે એ જ સદાય રહેલું છે. સત ઇઝ ચિત, ચત ચિત ઇઝ સત. એની અંદર જ બધું છે અને મારે આ સચ્ચિત પૂર્ણ છે, સર્વવ્યાપી છે, આકાશ નિવાળીને બધું એમાં જ રહેલું છે, સર્વને વ્યાપી રહેલું હોવાનું કારણે પૂર્ણ છે, આનંદ છે. એનીવે એટલે આ રીતે વાસ્તવની અંદર અન્નમય આત્મા જ છે. તો સારું, તો તમે અન્નમય આત્મા તો ના પાડી હતી. હા, એટલે પણ અન્નમય જ આત્મા છે, હું આ જ છું. અરે ભાઈ, તું આ નથી, તું તો આય છું અને સામેનું શરીર તું જોઉં છું ને એ તું છું, અને પેલા દેડકાનું શરીર જોઉં છું એ તું છું, આવું તું કહું છું ના. બસ તો પછી આ પંચકોષ વિવેક કર. તું તો કહું છું કે આ જ હું છું, તો પછી તો એ ગરબડ છે. એટલે અમે કહીએ છીએ કે આ તું નહીં, તું એનાથી વિલક્ષણ. અને પછી ખબર પડે કે ઓહો, એનાથી વિલક્ષણ તો હું તો પૂર્ણ છું, બધાને વ્યાપીને રહેલું છું, મારે બધા શરીરો, આ શરીર નહીં બધા શરીરો મારામાં રહેલા છે, બધા અન્નમય છે મારામાં રહેલા છે. મચ્છરનું શરીર હોય કે આ વૃક્ષનું શરીર હોય કે દેડકાનું શરીર હોય કે સિંહનું શરીર હોય કે આ સામે ઉભેલા મનુષ્યનું શરીર હોય કે આ શરીર હોય, બધા એકમાં જ રહેલા છે અને એ તું છું. સર્વનો સાર તું છું, જેમ બધા જ તરંગો જળમાં રહેલા છે, જેમ બધા જ ઘરેણા સોનામાં રહેલા છે, એવી રીતે અહીંયા તો આકાશથી માંડીને બધું જ બે શરીરો વચ્ચેનું આકાશ એ તારામાં રહેલું છે. બે શરીરો આકાશમાં છે, આકાશ સહિત શરીરો તારામાં છે. અનુનામ, અનુનામ સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે બધાને વ્યાપીને રહેલું. જનરલી આકાશ બધાને વ્યાપીને રહેલું હોય, પણ આત્મા આકાશને પણ વ્યાપીને રહેલો છે, માટે આકાશ સર્વવ્યાપી. આકાશ સર્વવ્યાપી ન કહેવાય, આકાશ આત્માને વ્યાપીને નથી રહેલો, આત્મા આકાશને વ્યાપીને રહેલો, માટે આત્મા સર્વવ્યાપી. જે સર્વવ્યાપી એનું નામ આત્મા, આપનોતી વ્યાપનોતી આત્મા. એનીવે એટલે આ રીતે આપણે વિવેક કરતા ગયા, પંચકોષ વિવેક. એક શરીર એક અન્નમયમાંથી આત્મબુદ્ધિ દૂર કરવા માટે કહ્યું, પછી અન્યોન્તર આત્મા પ્રાણમય હે, પ્રાણમય છે આ, એ અન્નમય આત્મા નથી, પ્રાણમય જેને વ્યાપીને રહેલો છે એ આત્મા છે. પછી કહ્યું ના ના ના, પ્રાણમય નહીં, મનોમય આત્મા છે. ના ના ના, મનોમય નહીં, એને અન્ય એની અંદર રહેલો, એને વ્યાપીને રહેલો વિજ્ઞાનમય આત્મા છે, કર્તા આત્મા છે. પછી કહ્યું ના 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 ના, આ વિજ્ઞાનમય આત્મા નથી, એની અંદર રહેલો આનંદમય છે આત્મા છે, ભોગતા આત્મા છે. અને આ રીતે પછી આનંદમય જે આ પરાત્મા છે, પ્રકારે એની સામે બધી દલીલો કરી, એની સામે દલીલો કરી, આચાર્ય બધી ઘણી દલીલો કરી. અને પછી ભાષ્યકાર હવે એ દ્વારા બતાવ્યું કે કેવળ આનંદમયને ભોગ, તમે હું ભોગતા છું એવું ન કહેશો. હુંનું ડાયમેન્શન તો કે બધા જ ભોગતા હુંમાં રહેલા છે, હું ભોગતા છું એવું ના કરશો. હુંને નીચલા આમ ઉતારી ના પાડશો, હુંનું અપમાન ના કરો, કેવળ ભોગતા કહીને, આનંદમય કહીને. આનંદમય આત્મા નથી. તો પછી આ બધા ભોગતા, આ ભોગતા આત્મા નથી ને, ભોગતા આત્મા જ છે. સામે પેલો બીજો ભોગતા જણાય છે તે એ તું છું, એ આત્મા છે, એવું કહું છું ના નથી કહેતો. તો પછી આ હું ભોગતા છું, અહીંયા રહેલો ભોગતા હું છું એ છોડી દઉં, માટે આનંદમય આત્મા નહીં.
બધા જ આનંદમય આત્મા છે એમ કહેતા હો તો બરાબર છે, બધા જ ભોગતા હુમાં રહેલા છે કહેતા હો તો બરાબર છે. ભોગતા ચેતન હોય કે ના હોય, હોય જ ને, ભોગ કરનારો કોણ? ચેતન જ હોય. એ ચેતન તમે છો, મને બધા ભોગતાનું સ્વરૂપ વાસ્તવિક તમે જ છો. સર્વ ભોગતા, એ સિંહ ખાતો હોય પેલું માંસ કે દેડકો જીવડાને ખાતો હોય, ગમે તે, બધા જે એક જે ક્ષણે તમે ભોગતા તરીકે જુઓ છો જે જગતની અંદર. જો ભોગ શબ્દ જે છે ને, આમ તો ભોગ એમાં બંને આવી જાય, સુખ અને દુઃખ બંનેનો ભોગ, પરંતુ ભોગ શબ્દ સામાન્ય રીતે સુખ માટે આપણે વાપરીએ છીએ. અનુભવ શબ્દ જે છે ને એ કોમન શબ્દ, સુખ અને દુઃખ બંને માટે, સુખનો અનુભવ દુઃખનો અનુભવ એમ. પણ ભોગ શબ્દ આવે ત્યારે આપણે સામાન્ય રીતે સુખ માટે વાપરતા હોય છે, દુઃખ માટે વાપરી જ શકીએ પરંતુ જનરલી વાપરતા નથી એમ મારું કહેવાનું છે. એટલે ભોગ શબ્દ આવે ત્યારે આપણે જનરલી સુખનો ભોગ એમ જ કરતા હોય છે, અનુભવ શબ્દ હોય તો પછી બંને સુખનો ભોગ, અનુભવ દુઃખનો અનુભવ. એનીવે, એટલે ભોગતા જે છે, સર્વ ભોગતાઓ તારામાં છે, તારાથી અભિન્ન જ છે. હા, અભિન્ન વસ્તુ એટલે શું ખબર તમને? જેને ઉમેરવાથી કે એને બાદબાકી કરવાથી કોઈ ફેર ના પડે એનું નામ અભિન્ન. ઉમેરો તો કશું વધે નહીં અને કાઢી નાખો તો કશું ઘટે નહીં. ઘરેણું કાઢી નાખો, હે, ઘરેણું નામરૂપને ઓગાળી નાખો તો સોનું 20 ગ્રામ હતું તો 20 ગ્રામ રહ્યું, ઘરેણું ઉમેર્યું સોનાની અંદર તો હજુ 20 ગ્રામ. આ સમજે, અભિન્ન અભિન્ન કરો છો ત્યારે અમને આવું થાય છે કે આ બે વસ્તુ છે અને આમ અભિન્ન છૂટા ના પડે. અભિન્ન એટલે ઉમેરો કે ઘટાડો, ફેર જ ના પડે તો પછી દેખાવ જ થયો તેની તો વાત છે. દેખાવ એમ તમે કહ્યું એટલે એનો મતલબ કે તમે દેખો, જુઓ છો, દેખો છો, અનુભવો છો, હા, એનું નામ મિથ્યા. ઉમેરો કે ઘટાડો તો ફેર ના પડે પણ દેખાયા કરે એના મિથ્યા. જે દેખાય જ નહીં ક્યારે એટલે અનુભવાય નહીં, કદી દેખાય નહીં, એનું નામ શૂન્ય. ગમે એટલું કરો ને તમને એમ થાય કે એક દાડો તો સ્વામીના માથા પર શિંગડા જોવા જ છે મારે. તમને આવો કદાચ વિચાર આવે, આવો બ્રિલિયન્ટ વિચાર આવે કેરીનો રસ ખાઈને કે આ સ્વામી જે બેઠો છે ને એના માથા પર એક દિવસ તો મારે બે શિંગડા જોવા જ છે. ગમે કરો ને, ભૂતકાળમાં નહોતા જોયા, અત્યારે નથી જોતા અને ભવિષ્યમાં નહીં જુઓ, એનું નામ શૂન્ય. પણ તમને દેખાય છતાં ન હોય એનું નામ મિથ્યા. એટલા માટે તરંગ દેખાય પણ તરંગ જળમાં ઉમેરો કે કાઢી નાખો, જળ જ જળ રહે. એવું નહીં તરંગ જળમાં ઉમેરાયું ને એટલે જળનું વજન વધી ગયું, અને તરંગ જળમાંથી કાઢી નાખ્યું ને તો જળનું વજન ઘટી ગયું. આખું જગત આવું છે, જગત સચ્ચિતથી અભિન્ન છે, મતલબ નામરૂપ જે છે એ સચ્ચિતમાં ઉમેરો તો એ સચ્ચિત, અને બાદબાકી થઈ જાય, રિઝોલ્વ થઈ જાય જગત તો એ સચ્ચિત. આવું છે, ખાલી દેખાવ છે બધો, દેખાવ, બધી જ વસ્તુ દેખાવ. તમે મને જોઈ રહ્યા છો, આ શરીર એ સચ્ચિત, શરીર ન રહેવા તો એ સચ્ચિત, શરીર આવે એ સચ્ચિત, સચ્ચિતમાંથી જ આવે ને સચ્ચિતમાં જાય, સચ્ચિત સચ્ચિત જ રહે, કશું જ ફેર ના પડે, ખાલી અનુભવાય, બસ વ્યક્ત થાય એટલે આમ અનુભવ, હા આ સ્વામીજીનું શરીર છે, બસ આટલું. સચ્ચિતનો જ અનુભવ કરો, તરંગ જોતા હો ત્યારે ખરેખર એ જળનો જ અનુભવ કરો. નામ સત્ય, અનુ નામ સત્ય, જે દેખાય પણ કશો ફેર ના પડે, ન દેખાય કે દેખાય તેથી પેલા કારણની અંદર સત્ય વસ્તુમાં ફેર જ ના પડે. આકાશ સચ્ચિત, આકાશ ન રહ્યું સચ્ચિત, દેખાયું આકાશ સચ્ચિત, ન દેખાયું સચ્ચિત, દેટ્સ ઇટ. આવું છે મેં આ સમગ્ર જગત, જે તમે અનુભવો છો આવું ઠોસ ઠોસ જળ ચેતન જે કંઈ અનુભવો છો બધું આ સચ્ચિતથી અન્ય કશું છે જ નહીં.
ચાલો એ લીધું, આ તો આ કઈ દિશા મેં પકડી પાછી ખબર નથી, પરંતુ એટલે એ વાસ્તવની અંદર આ તમે છો, સચ્ચિત, ચિત્ત એટલે ચૈતન્ય, તમે, હું ચૈતન્ય, તમે એક ચેતન વ્યક્તિ છે જેનો સાર ચૈતન્ય, દેટ્સ ઇટ, ચૈતન્ય. અને ચૈતન્ય બસ આવું છે, સત, સદાય ચૈતન્ય છે, 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 હતું, છે ને રહેશે, ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય. એમાં જ આ બધો દેખાવ ચાલે છે, નામ રૂપાત્મક જગતનો, માયા થકી. માઇક છે, કાલ જોયું ને આપણે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ આનંદમય જે છે એ વાસ્તવમાં સચ્ચિત આત્મા, આનંદમય ન રહે, સચ્ચિત બ્રહ્મ. પણ આ આનંદમય જ સચ્ચિત છે, બીજું બધું તો બસ સચ્ચિત નહીં, હું નહીં, તો પછી આનંદમય આત્મા નથી એમ કહીએ. આનંદમય આત્મા નથી એમ કહીને આત્માને વાસ્તવિક રીતે બતાવીને પછી કે જો આ બધા જ આનંદમય તારામાં છે એમ, પહેલાં કે આટલો જ આનંદમય છે, હું સચ્ચિત, અરે હું ભોગતા, હું ભોગતા, હું ભોગતા, ના 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 ભાઈ, હું એટલે સચ્ચિત જેમાં બધા ભોગતા, બધા ભોગતા છે ને બધા ભોગતા ચેતન છે ને બધા, તો એ ચેત ભોગતાનું હવાપણું ને ભોગતાનું આ ચેતનપણું વાસ્તવની અંદર એ જ આ આત્મા છે, એનાથી અન્ય કશું નથી. બીજો ભોગતા એ સચ્ચિત, એ ભોગતા છે ને એ ભોગતા એ ચેતન છે ને સચ્ચિત, બધા સચ્ચિત, બધા સચ્ચિત, એ કેટલા સચ્ચિત, એક જ સચ્ચિત, એક સચ્ચિત, આના આ એક સચ્ચિત ને પેલું સામે બીજું સચ્ચિત, બીજું સચ્ચિત બતાવો તો બહુ સારું, મને બીજું સચ્ચિત બતાવો, બીજું આમ આંગળી કરો છો ત્યારે સચ્ચિતની તરફ આંગળી કરો છો કે શરીર તરફ આંગળી કરો છો, મને કહેજો. ના ના સમજી, એ એ એ શરીરની અંદર જે રહેલો છે ને તે શરીરની અંદર રહેલો છે એટલે કોણ તમે બતાવો તો ખરા, પણ આવી અનુમાન ન કરો, કલ્પના નહીં. શરીરની અંદર રહેલો છે ને એ ચેતન, એ ગણી લેવાનું. એ શરીરની અંદર તો આપણા હાડકા છે ને માંસ છે ને હૃદય હૃદય છે ને લીવર છે ને બધું છે, એ બતાવશો શરીરની અંદર તો એ છે, પણ એ લીવરની અંદર એ છે તો બાકી લીવરની અંદર ખોલીને બતાવો, મને ક્યાં છે સચ્ચિત, ક્યાં છે બતાવો. તમે એક સચ્ચિત બીજા સચ્ચિતને બતાવો, મને બસ આટલું કરી આપો, તમારાથી ભિન્ન બીજો સચ્ચિત બતાવી આપો તો સાહેબ, જે આંગળી કરશો ને એ પેલા સચ્ચિતના દેખાવ સામે આંગળી કરશો, એ તો વિષય જ છે સચ્ચિતનો, અનાત્મા, એ તો વિષય, એ તો બસ ઠીક છે. અને એમાં તમારે અનુમાન કરવું પડશે, બધું પ્રત્યક્ષ તો નહીં બતાવી શકો તમે, મને આગળ જતા તો અનુમાન જ કરવું પડશે, કારણ કે એટલું બધું સૂક્ષ્મ બની ગયું છે કે તમે જોઈ શકવાના જ નથી, ઇન્સ્ટ્રુમેન્ટથી નથી જોઈ શકવાના, અનુમાન કરશો, જે વૈજ્ઞાનિકો કરે એવું, શક્તિ છે, નામ છે, ફોટોન છે, ફલાણું જે કહેવું, પણ એ તો જડ વસ્તુ, સચ્ચિત બતાવો, આ રહ્યું સચ્ચિત એમ કરીને બતાવો, મને કદી નહીં બતાવી શકું, બાકી સચ્ચિત તો વાસ્તવમાં વિષય જ છે, અહમ જ છે, હું જે છે એનું ક્યારેય વિષયકરણ ન થઈ શકે, એ હું વાસ્તવનું ડાયમેન્શન આવું છે, પૂર્ણ છે સચ્ચિત, આનંદ છે, પૂર્ણ છે, અનંત છે, અનંત હોય તો પછી એક કરતાં વધારે ન હોય, એ સચ્ચિતની અંદર બધું રહેલું છે, માટે મારી અંદર બધું રહેલું છે એવું કહેવાય. એની એટલે આ વસ્તુ સ્પષ્ટ રાખજો, આ હું એક સચ્ચિત, બીજો સચ્ચિત, ત્રીજો સચ્ચિત, એક શરીર બીજું શરીર, એક મન બીજું મન, એક પ્રાણ બીજા પ્રાણ, એક બુદ્ધિ બીજી બુદ્ધિ. અજ્ઞાનમાં કેવો તો અમારો કે મારું અજ્ઞાનમાં અમુક વિષયનું છે ને તમારું અજ્ઞાન કે બીજા વિષયનું છે, માટે અજ્ઞાનમાં તમે ભેદ પાડવા પાડો, વાંધો નહીં પાડો. અજ્ઞાન જે વડે અવ્યક્ત વસ્તુ છે, કારણ શરીર છે, એટલે એમાં આમ તો ન ભેદ પાડી શકો, અવ્યક્ત વસ્તુ એ છે જેને તમે જાણ જેનું તમે વિષયકરણ ન કરી શકો, પણ છતાંય કરવું તો કરો, વાંધો નહીં, સચ્ચિતમાં ભેદ પાડો. જેમાં ભેદ છે એ બધું અનાત્મામાં ભેદ છે, આત્મામાં કોઈ ભેદ જ નથી. એટલે તમે અહમ બોલો કે હું અહમ બોલો, એક જ અહમ છે. ના પણ સમજી, તમારો હું અને મારો હું જુદા છે, બતાવો, હું તૈયાર જ છું, બેઠો જ છું અહીં, બતાવો. ના સમજી, તમે સમજતા નથી,
હું એટલે હું સ્ત્રી છું અને તમે પુરુષ છો, આ ક્યાં તમે, હવે એ અહમ ક્યાં લઈને મૂકી દીધો? અહમનું કેટલું મોટું અપમાન થઈ ગયું છે. એક અનાત્માના સ્તરે લઈ ગયા, એક શરીર સ્તરે તમે ઇક્વેટ કરી દીધો, એને શરીરના સ્તરે લઈ ગયા. હું પુરુષ, તમે સ્ત્રી, એટલે હું જુદો, તમે હું જુદા. અનાત્મામાં ભેદ છે તો ક્યાં ના કહું છું, હું તો આત્મામાં ભેદ બતાવો એમ કહું છું તમને. શરીરમાં ભેદ બતાવે, અહમમાં ભેદ નથી, તો પછી વેદાંત તત્વબોધથી શરૂ કરવું પડે પાછું. હુંમાં ભેદ બતાવો, હું સચ્ચિત છું એમાં ભેદ બતાવો મને બસ. વૈજ્ઞાનિકે ના બતાવી શકે, કોઈ ના બતાવી શકે. ન માને જુદી વસ્તુ છે, એ લોકો ન માનવું જ ન માને, આપણે એવી ચિંતા નહીં કરવાની. એ લોકો કે અમે આ બધું નહીં માનીએ, તમારા શાસ્ત્ર થકીને અમે, તમે પછી તમે એમાં આ યુક્તિ કર્યો નહીં, અમને, અમે તો વિજ્ઞ, અમે તો અમારા લેબોરેટરીની અંદર, ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અમે પેલા સચ્ચિતને જોઈએ તો અમે માનીએ. તો ના માનશો, કારણ કે સચ્ચિત એ આનો વિષય જ નથી, અનુમાનનો વિષય નથી, તમારા કશાનો વિષય, મનુષ્યને ઉપલબ્ધ કોઈ પણ પ્રમાણોને એમાં ઉમેરાયેલા સાધનોનો વિષય જ નથી સચ્ચિત. એ તો પેલો આમ કરીને જોનારો જે છે એ સચ્ચિત છે, એ સામે વિષય નથી, વિષયી છે. વિષય વિષય ન બની શકે, કદી નહીં બની શકે. તમે નહીં માનજો તો ન માનો, તમારે માનવાના સત્ય વસ્તુમાં માનવા ના માનવાથી ફેર ના પડે. વૈજ્ઞાનિકો કોઈક શોધે, નિયમ શોધી કાઢે, વિજ્ઞાનનો સરસ નિયમ, કોઈ ભૌતિક નિયમ શોધી કાઢે. કેટલાક લોકો કહે છે અમે નહીં માનીએ, તો વૈજ્ઞાનિક શું કહે, તારા ના માનવા માનવાથી કોઈ સત્યમાં ફેર નહીં પડે. તું નહીં માનવા માટે સત્ય નકારાઈ જશે એવું નથી, તો એ સત્ય જ ન રહે. એટલે આવું છે, વેદાંત શાસ્ત્ર જે સત્યનું પ્રતિપાદન કરે છે એ કેટલાય લોકો નથી માનતા મોટાભાગના, તેથી કંઈ સત્ય બદલાય નહીં. પણ જે માને અને જે જાણે એનું જીવન બદલાઈ જાય, એના જીવનમાં પૂર્ણતા આવી જાય, એના જીવનની અંદર ફૂલફિલમેન્ટ આવી જાય, જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય, મુક્ત બની જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જાય, જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્ત બની જાય. મુશ્કેલીઓ એટલે આ સમસ્યાઓ, આ લાગણીની સમસ્યાઓથી મુક્ત બની જાય. વિજ્ઞાન લાગણીની સમસ્યા દૂર ન કરી શકે, કદી ના કરી શકે, એટલા માટે વૈજ્ઞાનિકે આપઘાત કરે. બહુ મુશ્કેલીઓ હોય એ લોકોને, બધી કેટલા ડિપ્રેશન ને આનથી બધું બહુ હોય છે, બધું જાત જાતનું હોય. આપણે નથી ઈચ્છતા કોઈને કશું આવું હોય, પણ તું જે જે જ્ઞાન જે કરે તે કરે, બધા જ્ઞાન, અમારું વિજ્ઞાન બધું જ સોલ્વ કરે એ નથી. વિજ્ઞાનની આટલી આટલી પ્રગતિ સાથે, સમજો વસ્તુ, વિજ્ઞાનની પ્રગતિ સાથે મનુષ્યના જીવનની સમસ્યાઓ વધતી જ જાય છે. બહુ સમસ્યાઓ છે અત્યારે. મારો વિજ્ઞાન તો ખાલી તમારું એક બાહ્ય જગતની અંદર એક સગવડ ઊભી કરી આપી, તમારું જીવન વધારે સગવડ ભર્યું બનાવ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને જોઈએ, પણ વિજ્ઞાન અહીંની સમસ્યા દૂર ન કરી શકે એ શક્ય નથી. એમના માટે સાયકોલોજીસ્ટ ના કરે ને એ વિજ્ઞાન કહેવાય. સમજ, આ એક છોન રહ્યું, હ્યુમન સાયકોલોજી હોય કે સાયકેટ્રી હોય, ગમે તે હોય ને, ટેમ્પરરી થોડું આમ તેમ સહેજ ફેરફાર દેખાય, મૂળભૂત સમસ્યા તો મનુષ્યની એની એ જ રહે, કોઈ ફેર ના પડે. ઇન શોર્ટ, આ એ દૂર કરવાનું કાર્ય આ શાસ્ત્રનું છે, આ વિજ્ઞાન, આપણું વિજ્ઞાન. એટલે ચાલો, એનીવે, એ તો આનંદમયની વાત કરતાં કરતાં મેં ક્યાં ની ક્યાં, એની ભાષ્યકાર કહે છે, આનંદ હિતિ વિદ્યા કર્મણો ફલમ તદ વિકાર આનંદમય. આનંદમય શબ્દ સમજાવ્યો, જોઈ ગયા છીએ આપણે. આ તો આ આનંદ જે છે એ જ હવે જુદા જુદા અનુભવની અંદર આપણે જોઈએ છીએ, જુદી જુદી ડિગ્રી, જુદી જુદી તીવ્રતાવાળો અનુભવ આવે છે. એ વિદ્યા કર્મણો ફલમ, એ આનંદ જે તમે અનુભવમાં આવે છે, પ્રિય મોદ પ્રમોદ વગેરે વૃત્તિ, સુખાકાર વૃત્તિ, જે અનુભવ, સુખનો અનુભવ, એમાં તારતમ્યવાળું, વધારે ઓછું સુખ, એ બધું વિદ્યા કર્મનો ફલમ. વિદ્યા એટલે ઉપાસના અને કર્મ, સારા કર્મો, તમારા ભૂતકાળના સારા કર્મો હોય વગેરે જે છે, એ જ આ આનંદના રૂપી કર્મફળના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આ આનંદ કર્મફળ થઈ ગયું, આનંદ કર્મફળ થયું, તો કર્મથી ઉત્પન્ન થાય આનંદ એવો થયો. તો તમે તો કહેતા હતા આનંદ તો આત્માનું સ્વરૂપ છે, એટલે પછી હવે સમજાવવું પડે ને, જે સ્વરૂપ હોય તો પછી કર્મફળ ના હોય. એટલે વિદ્યા કર્મણો ફલમ આનંદ હે, આનંદમય શબ્દમાં આનંદ જે છે એ વિદ્યા અને કર્મ, વિદ્યા એટલે ઉપાસના અને સારા કર્મો જે છે એનું જ આ કર્મફળ છે. એટલે એ જ અનુભવાય છે આનંદના રૂપમાં, એ આનંદ જાણે કે કર્મફળના રૂપમાં ઉત્પન્ન થયો આ સારા કર્મોથી. જેવી રીતે તમે રસોઈ રૂપી કર્મ કરનાર હોય, કોઈ બહેન રસોઈ કરતા હોય, તેનાથી પેલી વાનગી ઉત્પન્ન થાય,
એવી રીતે આ બધા કર્મો કર્યા, સારા કર્મો અને ભગવાનની ઉપાસના અને બધું કર્યું ને, એનાથી આનંદ નામનું કર્મફળ ઉત્પન્ન થયું. ના ના ના, એ અનુભવમાં જે તમારો આનંદ જણાય છે એ તો આ આનંદ સ્વરૂપ આત્મા જે છે એ જ, એની જ અભિવ્યક્તિ થાય છે. એ આનંદ સ્વરૂપ આત્મા હું જ હોઉં તો પછી ભાઈ ભાઈ એ આનંદ પ્રાપ્ત કરવાનો ક્યાંથી, આવું અભિવ્યક્ત ન થાય ને. હું જ આનંદ સ્વરૂપ હોય તો ના, પણ એની સામે અવરોધો છે, અવરોધો છે. અને માટે તમારા સારા કર્મોથી તમારો જ સ્વરૂપ જે આનંદ છે એની અભિવ્યક્તિમાં જે અવરોધો હતો એ જાય છે. જેટલા અંશે અવરોધ જાય એટલા અંશે એ આનંદનો અનુભવ વધારે થાય. એટલે તમે જ સ્વરૂપથી આનંદ છો એ જ અનુભવનો આનંદ અનુભવ આનંદના અનુભવની અંદર હાજર થાય છે. એટલે એટલે અવરોધ હોવાને કારણે જાણે તમે અનુભવતા નહોતા, પરંતુ અવરોધ દૂર થાય. એ અવરોધ દૂર ક્યારે થાય? એ જ આ કર્મફળ. સારા કર્મો અને ઉપાસનાઓથી એ જ આનંદની અભિવ્યક્તિ સામેના અવરોધો છે એ દૂર થાય. જેટલી માત્ર દૂર થાય એટલો આનંદનો અનુભવ વધારે થાય. અને માટે જ હંમેશા, પણ આ વસ્તુ હવે મેં માનવાના નથી, તમે ગમે એટલું કહો, પણ હું તમને એમ કહું છું કે હંમેશા તમે કર્મ દ્વારા કર્મફળ પ્રાપ્ત કરો તો તમે પ્રાપ્ત કરનારા અને કર્મફળ તમારી સામે આવે તમારા કરતાં જુદું, આવું હોય છે ને. કારણ કે તમે જ વાસ્તવની અંદર, તમે જ વાસ્તવમાં કર્મફળ હોવ તો પછી કર્મ કરવાની જરૂર ક્યાં છે? અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટેનું સાધન કર્મ છે. એટલે અત્યારે અપ્રાપ્ત છે મને અને મારે જોઈએ છે, માટે હું સારું કર્મ કરું તેથી અથવા કર્મ કરું અને માટે એ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે પ્રાપ્તનો વિષય અને તમે પ્રાપ્તિ પ્રાપ્ત કરનાર જુદા ખરા કે નહીં? હા. હવે આનંદ જો કર્મફળ હોય તો આ રીતે કર્મ દ્વારા એ તમને પ્રાપ્ત થાય, બરાબર? તો એ પ્રાપ્ત થાય તો તમારે પણ આવું જ કહેવું જોઈએ કે હું જુદો અને આનંદ જે છે એ વાસ્તવમાં જુદો, કારણ કે એ તો મને પ્રાપ્ત, પહેલાં અપ્રાપ્ત હતો અને હવે પ્રાપ્ત થયો. પણ જ્યારે આનંદની વાત આવે છે ત્યારે તમે સીધા આવું કહો છો કે હું આનંદ છું, તમે આવું બોલો છો હંમેશા, હું આનંદમાં છું. અરે પણ આનંદ તો કર્મફળ છે. જેમ તમે તમે રસોઈ બનાવી દાખલે કે કોઈ બહેને અને પછી વાનગી પ્રાપ્ત થઈ તો હું વાનગી છું કોઈ દળ કહે છે? જો હું જ વાનગી હોઉં તો મારે પછી બનાવવાની જરૂર શું છે? એટલે કર્મફળ જે છે, સમજો આ વસ્તુ, આપણો અનુભવની અંદર જ આ વસ્તુ છે પણ સમજ્યા જ નથી આપણે કદી. આનંદ પ્રાપ્ત થાય ત્યારે તમે એવું નથી કહેતા કે હું જુદો અને આનંદ આ રહ્યો, આનંદ એ મને પ્રાપ્ત થયો, હું આનંદમાં છું એવું સીધું કહી દો છો. માટે આ આનંદ કર્મફળ તો નથી. કર્મફળ તો એને કહેવાય કે જે કર્મથી પ્રાપ્ત થાય. પહેલાં અપ્રાપ્ત હતું, હવે કર્મ કર્યું અને પ્રાપ્ત થયું. માટે આ વસ્તુ આનંદ જ્યારે આવે છે ત્યારે તમે કહો છો કે હું આનંદમાં છું, એનો અર્થ કે ખરેખર વાસ્તવની અંદર હું જ આનંદ સ્વરૂપ હતો જે આ અનુભવના અભિવ્યક્ત થયો, સુખના અનુભવમાં. કેમ અભિવ્યક્ત થયો? બસ અવરોધ કોઈ કશે, અવરોધ ગયો, ઓલરેડી હું હોઉં આનંદ સ્વરૂપ અને હું અનુભવતો ના હોઉં તો કોઈક અવરોધ હોવો જોઈએ, તે અવરોધ દૂર થયો. બસ એટલે એ અવરોધ દૂર થવો એ કર્મફળ છે, બસ આટલું છે. અને જેટલા અંશે અવરોધ દૂર થાય એટલા અંશે તમે તમારા જ સ્વરૂપનો આનંદ, તમે તમે જે સ્વરૂપથી આનંદ છો એનો અનુભવ વધારે થાય. જેવી રીતે, કારણ કે વૃત્તિ છે ના, તો અનુભવ એટલે વૃત્તિ, સુખાકાર વૃત્તિ. અને વૃત્તિ એ તો વાસ્તવમાં માધ્યમ છે. આત્મા તો અભિવ્યક્ત થાય છે, વૃત્તિમાં સતત અભિવ્યક્ત થઈ જ રહેલો છે, પરંતુ વૃત્તિમાં બીજા અવરોધો રહેલા છે. બધા આપણે જોવાના છીએ એ વૃત્તિના અવરોધો છે. એ વાસ્તવની અંદર આવા સારા કર્મો કર્યા હોય, ઉપાસના વગેરે કરી હોય, તે વૃત્તિમાં જે અવરોધ હોય એ અવરોધ જાય. અને માટે વૃત્તિમાં તમે જે હવે અભિવ્યક્તિ તમારી જે થઈ રહી હતી એ સ્પષ્ટ થાય તમને. એટલે તમે કહો કે આ સુખાકાર વૃત્તિ, આનંદાકાર વૃત્તિ છે. આનંદ કોઈ જગ્યાએ નથી, તમારાથી અન્ય આનંદ છે જ નહીં. જો આનંદ ખરેખર તમારાથી અન્ય હોય તો એ કર્મફળ જ બની જાય. કારણ કે અત્યારે તમારાથી અન્ય હોય પણ તમારી સામે ન પણ હોય, કર્મ વગેરે દ્વારા એ તમારી સામે આવી જાય, બરાબર, અને તમે એનો અનુભવ કરો, આવું છે જ નહીં. અને માટે આનંદ જેવો તમે અનુભવો, ઘડાનો અનુભવ કરો તમારા મનની અંદર વૃત્તિના રૂપમાં, તો તમે હું ઘડો છો કદી નથી બોલતા, પણ આનંદનો અનુભવ કરો ત્યારે તમે એમ બોલો છો હું આનંદમાં છું. એનો અર્થ કે વાસ્તવમાં આ સમજો તો બહુ મજા આવે એવું છે.
આ સમજો ને, તો આ બધું તોય રસપુરી માણી શકાય, અને રસપુરી ન હોય તો આનંદ મારો. આ જોઈએ આપણે, આવું જોઈએ. આ રસપુરી ક્યાંથી લે આવ્યા? તો એ તો અત્યારે તમારે સિઝન છે ને, એટલે મને એ તો યાદ આવે ને. ઇન શોર્ટ, વસ્તુ હોય તો પણ આપણે આનંદમાં, વસ્તુ ન હોય તો પણ આનંદમાં. એનું નામ મુક્તિ. મુક્તિ એટલે સ્વતંત્રતા. હા, એનું નામ જ મુક્તિ. સંસાર એટલે શું? પરતંત્રતા. કશીક વસ્તુ વ્યક્તિ હોય તો ખુશ, વસ્તુ વ્યક્તિ ના રહી તો ના ખુશ. એનું નામ પરતંત્રતા. ના, સ્વતંત્રતા. આનંદ એટલે સ્વતંત્રતા, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. બસ ખાલી અવરોધ દૂર થાય. કર્મફળ એટલે શું? આ અવરોધ દૂર થાય વૃત્તિમાંથી, ને વૃત્તિ તો માધ્યમ છે. જેમ દર્પણમાં અવરોધ હોય અને તમારો ચહેરો સ્પષ્ટ ન દેખાતો હોય, અને તમે જેમ અવરોધ દૂર કરતા જાઓ અને તમારો ચહેરો જેમ સ્પષ્ટ થતો જાય, એના જેવી વસ્તુ છે. દેટ્સ ઇટ. એટલે મેં તમને કહ્યું તો આનંદભાઈની ચર્ચા જબરજસ્ત છે. એનીવે, એટલે કર્મફળ જે છે, આ રીતે આપણા જે સ્વરૂપ આનંદ જે છે એની અભિવ્યક્તિ, વાસ્તવમાં એની અભિવ્યક્તિ સામેનો અવરોધ દૂર કરે છે, જેને જ આપણે અનુભવનો આનંદ, સુખાકાર વૃત્તિ વગેરે કહીએ છીએ. પ્રિયાવૃત્તિ, પ્રિયવૃત્તિ, અપ્રમોદ વૃત્તિ વગેરે, મોદ વૃત્તિ વગેરે કહે છે. એટલે વાસ્તવમાં આ રીતે અવરોધ દૂર થવા, એનું નામ જ અનુકૂળ પરિસ્થિતિ. અસલ અનુકૂળ પરિસ્થિતિ તો બહાર આવે ત્યારે આનંદ થાય છે. આવું બોલશો જ નહીં, કેમ ના બોલીએ? નહીં તો તોય પાછું મારાથી અન્ય આનંદ થયો. બહાર અનુકૂળ પરિસ્થિતિ આવે તો આનંદ થતો હોય, સમજી તો બહારથી જ આનંદ આવ્યો. એટલે હું તમને કહેવા માગું છું કે બહાર અનુકૂળ પરિસ્થિતિ આવે ને, તમારા પ્રિય વસ્તુઓ તમારી આસપાસ હોય, માની લો તમને જે અત્યંત ગમતી વસ્તુઓ તમારી આસપાસ છે, જુઓ સમય જે આનંદ આવ્યો ને બહારથી, જુઓ આ બધા છે, રખે માનતા ક્લેમ ના કરશો. બહાર બધા તમારા પ્રિય વ્યક્તિઓ વસ્તુઓ હાજર હોય, આટલો ઉનાળો ચાલે છે ને તમે એરકન્ડિશનરમાં બેઠા હો, હે, બધું અનુકૂળ છે બહાર, બિલકુલ. તમે એવી જગ્યાએ બેઠા છો, એવો સોફા પર બેઠા છો કે જા હા હા હા, તમારા તમારા ઘરમાં જે સોફા છે એવો સોફા તો આ દુનિયામાં કોઈની પાસે નથી, એટલો સુંદર સોફાની અંદર બેઠેલા છો. તમારી સામે બધું ખાવા પીવાનું પડ્યું છે, તમારી ભાવતી વસ્તુ પાછી, તમારી આસપાસ કંપની માટે આજુબાજુ એવા તમારા ગમતા લોકો બેઠા છે. કહેશો નહીં મને કે તમે આનંદમાં છો? જરૂરી નથી. નો વે. એટલે એ લોકો પૂછે છે, અમે બધા છીએ ને, કેમ તમારો મૂડ કેમ નથી આજે, એમ કહે છે. હા, એ અનુકૂળ પરિસ્થિતિ બીજું કશું નથી, અંદર અનુકૂળ પરિસ્થિતિ. કર્મફળ આ છે. અંદર વૃત્તિમાં જે અવરોધ હતો, વૃત્તિમાં આત્મા જે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એ તો અભિવ્યક્ત થઈ રહેલો છે, પરંતુ એમાં જે અવરોધ હતો અંદર, એ અવરોધ જવો જોઈએ. અંદરનો અવરોધ જવો જોઈએ તો આનંદ. તો પછી બહાર ગમે એટલું હોય તો એ આનંદ. એટલે ઘણીવાર બહાર તાપ હોય ને, બધું હોય ને, ઉકળાટ હોય, તો આપણે આનંદમાં હોઈ શકીએ છીએ. આપણે આપણા ગમતા લોકો આજુબાજુ ન પણ બેઠા હોય તો આનંદમાં હોઈ શકીએ છીએ. આપણી ભાવતી વસ્તુઓ સામે ન પડી હોય તો આનંદમાં હોઈ શકીએ છીએ. એટલે કર્મ, તમે કરેલા સારા કર્મો વગેરેનું કર્મફળ બીજું કશું નથી, બહારની પરિસ્થિતિ નહીં, અંદર અનુકૂળ પરિસ્થિતિ સર્જાય. અંદર વૃત્તિમાં જે અવરોધો હતા એ અવરોધો જાય, અને ત્યારે એ વૃત્તિને શાંત વૃત્તિ કહેવામાં આવે છે. શાંત વૃત્તિ આવવાની આપણે આવશે. આનંદ પંચકમ ભણી રહ્યા છીએ ને અત્યારે પંચદશીમાં, એમાં આવવાનું છે. શાંત વૃત્તિ. શાંત વૃત્તિ હોય તો પછી વાસ્તવમાં પ્રતિબિંબ કેવું હોય? સ્પષ્ટ હોય. બસ સરોવરની અંદર સપાટી પર પવનને લીધે ખૂબ જ વમળો ઉત્પન્ન થતા હોય તો પેલું સૂર્યનું પ્રતિબિંબ છે, સ્પષ્ટ ના જણાય. પણ શાંત જળ હોય તો પ્રતિબિંબ સ્પષ્ટ જણાય. આવું છે. એટલે વૃત્તિ શાંત વૃત્તિ. શાંત વૃત્તિ એટલે શું? કે જે પેલા અવરોધો હતા એ દૂર થઈ ગયા. જેટલે અંશે અવરોધો દૂર થાય એટલે અંશે વૃત્તિ શાંત થાય. ઓછા અવરોધ દૂર થાય તો વૃત્તિ થોડી શાંત થાય, તો પછી પ્રતિબિંબ આત્માનું પ્રતિબિંબ છે સ્પષ્ટપણે. એટલું સ્પષ્ટ ન હોય પણ તું છતાંય અનુભવાય, એટલે આપણે કે ખુશ છું, સારું છે એમ કે. હા હા, અંગ્રેજીમાં શબ્દો છે, બધા અંગ્રેજીમાં છે. આ પ્રિય મોદ પ્રમોદ માટે આપણે જોઈશું, એમાંય શબ્દો છે. સારું છે એમ આપણે ઘણી વાર કે મજામાં છો, હા સારું છે એમ. હા,
પણ ઘણીવાર તો તમે બેઠા હોય આપણને એમ થાય કે આ આજુબાજુવાળા બધા લોકોએ સાંભળતા છે, ખડ 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 તો એનો અર્થ કે આ વૃત્તિ એકદમ શાંત થઈ ગઈ, બધો અવરોધ જતો રહ્યો. તમે પૂર્ણ અભિવ્યક્ત બન્યા, તમે તમારો જ પૂર્ણ અનુભવ કર્યો જાણે. આ બધું છેવટે હું પાછું લઈ લેવાનો છું. અનુભવ એટલે સમજી, અમે એટલે જ કહેતા હતા કે આત્મા આનંદ સ્વરૂપ છે પણ અમને અનુભવ નથી, એટલે આ બધું હમણાં રાખો, હમણાં રાખો. વાસ્તવની અંદર આ અવરોધ જ દૂર થાય. આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અને આ રીતે વાસ્તવની અંદર અભિવ્યક્તિ એની આ રીતે જાગ્રત કાળે જુદા 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 અનુભવોમાં એની અભિવ્યક્તિ બદલાતી હોય, એટલે મતલબ ઓછું સુખ વધારે સુખ વગેરેના રૂપમાં. એટલે આત્માનો સમજી અનુભવ નથી થતો એ જ અમે તમને કહેતા હતા, એ સાચું છે, ખોટી વસ્તુ છે, સમજાવીશ તમને, એની ચિંતા ના કરો. પણ અત્યારે તો આ રાખો. કર્મ, કર્મફળ જે છે, કર્મફળ જે છે વાસ્તવની અંદર એ આ બીજું કશું નથી, એ અવરોધની નિવૃત્તિ છે. એનીવે, એને રિઝોલ્યુશન ઓફ થોટ, શાંત વૃત્તિ એટલે રિઝોલ્યુશન ઓફ થોટ. મનની, મન જ્યારે મનની અંદર વૃત્તિ હોય પરંતુ એ વૃત્તિમાં કોઈ પ્રકારનો ખળભળાટ ન હોય, બસ શાંત વૃત્તિ, ત્યારે આત્માની અભિવ્યક્તિ એકદમ સ્પષ્ટ, જેને સુખનો અનુભવ, અનુભવાનંદ કહેવાય. અનુભવાનંદ, વિષયાનંદ તમે જે બોલો છો, વિષયાનંદ તો કશું નથી, પેલો વિષય બહાર પડ્યો છે અને તમે એના પર આરોપ કરી દો છો, અને મને આ રીતે સુખી બનાવ્યો. એણે કંઈ સુખી બનાવ્યો નથી, પરંતુ આ રીતે તમે એને વિષયાનંદ કહી શકો, અનુભવાનંદ કહી શકો, એ બીજું કશું નથી, આ સ્વરૂપાનંદ જ છે. સામાન્ય રીતે કોઈ વસ્તુનો તમને અનુભવ થાય ને ત્યારે તમારી અંદર હું ઉણો છું એ લાગણી છતી થાય છે. જોજો, દુનિયાની અંદર કેટલી બધી વસ્તુઓ છે, એમાંની કેટલીક વસ્તુઓ તમારી ઉણપની સભાનતા લાવી આપે, જ્યારે કેટલીક વસ્તુઓ છે તમારી ઉણપને જાણે ક્યારેક થોડીક ઢાંકી દે, તમારા વિશેનો એક હીનો હીન ખ્યાલ જે છે એને ઢાંકી દે. કેટલીક વસ્તુઓ તમારામાં તમારા વિશેની હીન લાગણીને બહાર લાવે, બસ આટલું છે, બે પ્રકારના છે. તમે મોલમાં જાઓ અથવા દુનિયામાં એમને એમ ફરતા હો ને, તમે તમે આમ તમારા એપાર્ટમેન્ટમાંથી ઉતરીને ચાલીને નીકળ્યા બરાબર, અને તમે આમ નજર કરતા ગયા, સામે કોઈ વ્યક્તિ મળી, એ વ્યક્તિ છે તમારી ઉંમરની લગભગ, માનો તમારા મિત્ર જ મળ્યા, ચાલો તમારા મિત્ર મળ્યા, અને અને બસ તમે ઊભા રહ્યા, કેમ છો આમ તેમ, એની સાથે વાતચીત કરી, એ વાતચીત કરીને તમે વાસ્તવમાં હલકા ફૂલ થવાને બદલે ઘણીવાર દુઃખી થઈ ગયા, કારણ કે એણે તો કહ્યું કે મને તો આ મળી ગયું, તે મળી ગયું, મારો તો દીકરો આઈઆઈટીમાં આમ થઈ ગયો ને તેમ થયું, એને તો પછી આટલા લાખની એક જોબ મળી ગઈ ને ફલાણું થઈ ગયું, અને હું એ બોલે છે ત્યારે તમારે આનંદ થવાને બદલે તમે તમારા દીકરાને યાદ કર્યો, અને તમને મારો દીકરો બીકોમે માણ, સમજો આ તો એક્ઝામ્પલ આપું છું, મારો દીકરો માંડ બીકોમ થયો ને એને તો નોકરી માટે મારે ચાર જગ્યાએ પેલી સિફારસ લઈને જવી પડે છે ને આ બધું. એટલે કેટલીક દુનિયાની વસ્તુઓ તમને તમારા વિશેની ઉણપની સભાનતા લાવી આપે, દુઃખી થઈ જાઓ. જ્યારે કેટલીક વસ્તુઓ તમે તમારી ઉણપ હતી પરંતુ જાણે કે એને ઢાંકી દીધી, આ રીતે તમે જતા હતા અને એક દુકાનના ઓટલા ઉપર એક નાનું બાળક બેઠેલું, અને તમારું ધ્યાન નહોતું ને એ બાળકે તમારી સામે આ હાથ ઊંચો કરી એને કહ્યું અંકલ અંકલ ટાટા, આટલું કર્યું, જો અહીંયા જ હસવા માંડ્યા હતા, અને તમે એની સામે જોયું, તમારા મનમાં ચાલતું હતું જ આ બધું, એમ તમારા મિત્રને મળેલા ને બધું ચાલતું હતું, જોયું મારે ભગવાને કહો કેમ આવો દીકરો આપ્યો ને આમ ને તેમ ફલાણું, અને એકદમ આ આ દુકાનના ઓટલા પર આ એક બાળક આવું બેઠું હતું, તમારું ધ્યાન નહોતું, એ બાળકે તમને એની કાલી ગયેલી ભાષામાં ખાલી હાથ ઊંચો કરીને તમારું ધ્યાન દોર્યું અંકલ ટાટા વગેરે, અને એક ક્ષણે તમારી તમારા વિશેની જે બધી ઉણપ ચાલતી હતી એ જાણે ઢંકાઈ ગઈ, અને તમારો ચહેરો ખીલી ગયો, ગુલાબ જેવો ખીલી ગયો એકદમ. કઈ વસ્તુ ભોગવી બતાવો મને, તમે કઈ વસ્તુ ભોગવી, કશું નહીં. એટલે બે પ્રકારની વૃત્તિઓ છે, એક વૃત્તિ એવા પ્રકારની કે જેમાં તમને આ બધો અવરોધ વધુ અભિવ્યક્ત થાય, ઉણપ તમારા વિશેની અવરોધ જ છે ને, હું ઉણો છું એ અવરોધ છે મોટા મોટો, એ તમારા વિશેની ઉણપની જાણે કે દુનિયા તમને વધારે સભાન બનાવે,
કેટલાય લોકો સેમિનારોમાં જાય તો પછી એટલા બધા દુઃખી થઈ જાય, આ સેમિનારમાં હું આ વિષય જાણું છું પણ આ વ્યક્તિ કેટલું સુંદર, કેટલું બધું એને જ્ઞાન છે, કેટલું સરસ બોલે છે આમ તેમ, અને આ એટલે આવું એ થાય. એટલે જે કેટલીક મતલબ જે પદાર્થ તમારી સામે અથવા જે જે અનુભવ એમ ગણો તમારી આ તમારાની અંદર આ વોન્ટિંગ યુ, હું ઉણો છું, આ જોઈએ તે જોઈએ એવી પ્રકારનો અનુભવ જે છે તમારો દુનિયા સાથેનો, એ જે છે એ વાસ્તવની અંદર દુઃખી કરી નાખે તમને. અને જો જે દુનિયાનો વસ્તુઓનો જે અનુભવની અંદર તમે આ આવો હું ઊણો છું, આટલી આટલી જરૂરિયાતવાળો છું, આવો છું તેવો છું, એને જાણે ઢાંકી દે ક્ષણ માટે. આવું આ ખાલી બાળકને મેં ઉદાહરણ આપ્યું, પણ આ જ રીતે તમે જઈ રહ્યા હો અને આ એકદમ જ યુ નો સિટીની બહાર નીકળી ગયા અને સાંજનો સમય હતો અને તમે છેક પેલા આટલા ખેતરો સંખ્યાબંધ ખેતરો હોય દૂર અને ત્યાં તમે એમ સૂર્યાસ્તને થતો જોયો અને આ થોડા વાદળો હતા સામેના ભાગમાં અને એમાં પેલું મેઘધનુષ્ય થયું અને તમે આ જોયું, હવે આ દુનિયાનો અનુભવ છે. પણ એ ક્ષણે જાણે તમે તમારા વિશેની આ બધી જે ઉણપ હતી, જરૂરિયાત હતી, હું ઉણો છું, આવો છું, તેવો છું, એ જાણે ઢંકાઈ ગયું, ડ્રોપ થઈ ગયું અને તમે જ આનંદમાં આવી ગયા. અહીંયાથી જ અભિવ્યક્ત થયું, ક્યાંથી આવ્યું? સમજ, પેલા સૂર્યાસ્ત એ આપ્યું, કારણ સૂર્યાસ્ત તો સૂર્યાસ્ત છે, જળ વસ્તુ છે અને એવો ને એવો સૂર્યાસ્ત બીજા પણ જુએ છે પણ એને કશું નથી થતું, આવું હોય. હા, જો એ ખરેખર સૂર્યાસ્ત બધાને આનંદ આપતો હોય તો બધાને આનંદ થવો જોઈએ, પણ એવું નથી થતું. એટલે ઇન શોર્ટ સમજો આ વસ્તુ કે અહીંયા જ અહમ જે છે પૂર્ણ છે, એ અહમનો અનુભવની કે વાસ્તવિક રીતે કોઈ જરૂરિયાત જ નથી અહમ સિવાય બીજા, અહમને કારણે તો બધાનો અનુભવ થાય છે, એ અહમના અનુભવની જરૂરિયાત જ નથી, આવો પૂર્ણ જ છું, પણ એના પર આવો અવરોધ છે બધો, એ અવરોધ બધો વૃત્તિમાં રહેલો અવરોધ. આ રીતે હું પૂર્ણો છું, પૂર્ણ અધૂરો છું, આવો છું, જરૂરિયાતવાળો છું, આટલું આટલું ખૂટે છે, મારું પ્રારબ્ધ આવું છે, પહેલાણું છે, ઢીકણું છે, અને ફરિયાદો જેના કારણે તમે તમારો સ્વીકાર ન કરી શકો એવું એવી વસ્તુઓને અવરોધ કહેવાય. હું જેવો તમને તમારી સભાનતા તો છે જ, અહમની અભિવ્યક્તિ છે, ચેતન છો માટે તમે તમારી જાતથી સભાન છો, પરંતુ તમારી તમારા વિશેની સભાનતા હું પૂર્ણ છું એવી છે જ નહીં, કારણ કે આ અવરોધો છે. એ અવરોધોની નિવૃત્તિ થાય, એ અવરોધોની નિવૃત્તિ પેલું કર્મફળ છે. હા, બહુ જ સારું કર્મફળ હોય, સારા કર્મો કરેલા હોય તો અવરોધ જાણે આમ પૂર્ણપણે જતો હોય, તો પેલું ખડખડખડ આવે, ખડખડખડખડખડ, અને જો પૂર્ણપણે ન ગયું હોય થોડે ઘણે અંશે જાય, તમે ખુશ છો, સારું છે, ચિંતા ના કરશો, આનંદમાં છું એમ કે, પણ પેલું ખડખડ નથી, ખડખડ આવે ત્યારે એક્સ્ટેસી, અંગ્રેજીમાં શબ્દો છે બધા, એક્સ્ટેસી, ત્રણ શબ્દો છે, પ્લીઝિંગ, જોય, એક્સ્ટેસી, પ્લીઝ્ડ, ખુશ છું, બસ થોડો અવરોધ ગયો, જોય વધારે આનંદ, એક્સ્ટેસી વધારે આનંદ, એનું નામ જ પ્રિય મોદ પ્રમોદ, એવું કશું નથી. પ્રિય મોદ પ્રબોધની અંદર તમે જ છો, વૃત્તિની અંદર તમે જ છો, અંતઃકરણમાં તો અભિવ્યક્ત થયેલો છે આત્મા. આ સમજો, મારી બહુ મોટી રિક્વેસ્ટ છે તમને લોકોને કે જીવનને જો માણવું હોય ને તો આ રીતે માણો, વિષયો હોય આનંદ, વિષયો ન હોય તો આનંદ, તો તમને દુઃખી કરનાર કશું છે નહીં. વિષયો હોય તો આનંદ, વિષયો ન હોય તો દુઃખ, તો જીવનમાં દુઃખ સિવાય કશું છે નહીં. આ છે, જેટલે અંશે અધ્યારોપ છૂટે, જેટલે અંશે અધ્યારોપ છૂટે વસ્તુ પરનો કે આ સુખનું કારણ છે ને આ દુઃખનું કારણ છે, એ છૂટી જાય તો તમે આનંદમાં છો. જેટલે અંશે અધ્યારોપ રહે કે ના આ વસ્તુ જ આનંદનું કારણ છે અને આ દુઃખનું કારણ છે, તો તમારાથી તમને દુઃખી કરવા માટે કશાની જરૂર જ નથી, દુઃખી થશો જ, કશાની જરૂર નથી, દુઃખી જ રહેશો.
હવે આશીર્વાદ આપું છું, હું આશીર્વાદ નથી આપતો, આ કહું છું તમને કે આ આત્મા મતલબ વેદાંત શાસ્ત્ર જે મુક્તિની વાત કરે છે, મોક્ષની વાત કરે છે, કોઈ કોઈ અલૌકિક ચમત્કારિક વસ્તુ નથી. સ્વતંત્રતા તમારા જેના માટે તમે પ્રેમ છે જગત, જેના જેના માટે તમે જન્મથી પ્રેમ છે, સ્વતંત્રતા જોઈએ છે તમને. તમને એમ છે કે બધી વસ્તુને હું ભોગવું છતાંય બધું મારા તાબામાં રહે. એ ત્યારે તાબામાં રહે જ્યારે તમે તમારી જાતને જાણો. વેદાંત શાસ્ત્ર આટલું કરે છે, તમે જાણો તમે કોણ છો તો અધ્યારોપ નહીં કરો. એનીવે ચાલો, એટલે આચાર્ય કહ્યું, ભાષ્યકારે કહ્યું, વિદ્યા કર્મણો હો ફલમ આનંદ, વિદ્યા કર્મનું ફળ આનંદ છે, એ આ રીતે સમજવાનું. સચ વિજ્ઞાનમયાત આંતર યજ્ઞાદિ હેતો હો વિજ્ઞાનમયાત અસ્ય આંતરત્વ શ્રુતે હે જ્ઞાન કર્મણો હો હિ ફલમ ભોક્તૃત્વાત અંતરતમ અંતરતમમ સ્યાત. સચ વિજ્ઞાનમય આંતર આનંદમય, આનંદમય જે છે વિજ્ઞાનમયની અંદર રહેલો છે. આ અંદર રહેલો છે આપણે સમજવું પડે બરાબર. વાસ્તવમાં અહીંયા અંદર રહેલો છે એટલે અંદર એટલે એને કારણ ગણવાનું, બહાર જે છે એને કાર્ય ગણવાનું. એટલે વિજ્ઞાનમયનું પણ કારણ છે વાસ્તવની અંદર એ શું છે, આ આનંદમય છે. અહીંયા કારણ કે આ વાસ્તવ આત્મા તો અંદર બહાર ક્યાંય રહેલો નથી, એટલે આ આનંદમય જે છે વાસ્તવની અંદર એ વિજ્ઞાનમયમાં રહેલો છે. એટલે શું વિજ્ઞાનમય, એટલે આચાર્ય સરસ કહ્યું, આ યજ્ઞાદિ હેતો હો વિજ્ઞાનમય જ આંતરત્વ શ્રુતિ, અન્યોંતર આત્મા આનંદમય છે ને એવી શ્રુતિ છે ને, એટલે એટલે એ કહે છે. એટલે વાસ્તવની અંદર વિજ્ઞાનમય જે છે એ તો આ કરતા યજ્ઞાદિ કર્મ હેતુ હો, હે ને, યજ્ઞાદિ કર્મ યજ્ઞ વગેરે કર્મ જે છે એનો કરતા છે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુ તે આપણા ભણી ગયા વસ્તુ. સો વિજ્ઞાનમય જે છે વાસ્તવમાં એ શેના માટે, આ કરતા શેના માટે છે, કરતાની અંદર કંઈક રહેલો છે, કરતાનો સારૂપે જે રહેલો છે એના માટે આ કરતા છે. હા, શેના માટે ભાઈ યજ્ઞ કર્મને બધું કરે છે, ભોગવવું છે. શું કર્મનું ફળ, આ યજ્ઞ વગેરેનું ફળ આવે એ ભોગવવું છે. એટલે માટે ખરેખર આ કરતા વગેરે પણ શેના માટે રહેલો છે, એની અંદર શું સારૂપે રહેલું છે, ભોગતા બેઠો છે. માટે વિજ્ઞાનમયની અંદર આ આનંદમય ભોગતા રહેલો છે, એ વસ્તુ જે કહીએ બરાબર છે, એ સમજી શકીએ છીએ. અને આવું આંતરત્વમત્વ એટલે આ રીતે અંદર રહેલો એના માટે રહેલો, એનું કારણ વિજ્ઞાનમયનું પણ કારણ, કરતાનું કારણ છેવટે શું, ભોગતા. હા, આપણે કશું કરીએ શેના માટે, કશું ભોગવવા માટે. ઇનફેક્ટ આપણે એટલા, આપણને કર્મમાં એટલે જ રસ છે. હા, કશું ભોગવવા માટે આપણે તો ત્યાં સુધી રસ છે કે કર્મ ન પણ કરીએ, આમાં તો ભોગવવું છે અને એવું મળે તો વધારે સારું. કોઈ આયાસ ના કરવો પડે અને છતાંય બધું મળતું રહે એ અમારે તો જોઈએ છે. એટલે કરતા ખરેખર જે બેઠો છે એ શેના માટે બેઠો છે, શેના ઉપર બેઠો છે, પેલો અંદર બેઠો છે ભોગતા, એના માટે. એટલે વાસ્તવની અંદર આ બે આ રસોઈ શેના માટે બનાવે છે, રસોઈ બનાવીને પછી છે ને સમજીએ બધું જ સામે પેલી પેલો પેલો પેલી છે ને કચરાપેટીમાં નાખી દેવા માટે બનાવે છે એમ. અચ્છા, રસોઈ ના શેના માટે બનાવે છે, આટલું બધું કરતા તરીકે રસોઈ બનાવી રહ્યા છે બેન, શેના માટે, શેના માટે? અંદર બેઠો છે, જેની અંદર બેઠો છે એને આ પ્રોમ્પ્ટ કરે છે, કરતા એમને પ્રોમ્પ્ટ કરે છે. કોણ? ભોગતા. બનાવે છે બધું શેના માટે? ભોગવવા માટે. ભોગતા આત્મા છે વિજ્ઞાનમયનો, આનંદમય આત્મા છે, માટે અંદર કયો ના. પણ સ્વામીજી એ તો એ બનાવે છે, એ તો પેલા બીજા અમને જમાડવા માટે બનાવે છે. એ બીજા જમાડે પણ પોતે નથી જમવાનું, પોતે જમશે, બીજાને જમાડશે. પણ સ્વામીજી પેલા એમણે તો બનાવ્યું નહીં ને, એ ભોગવશે, એ તો બેઠા બેઠા ટેબલ પર આવશે ને ખાશે. એટલે એને ઇનડાયરેક્ટ કરતા કહેવાય. એટલે કે સ્વામીજી તમે છો ને એટલે હું તો આ બનાવું છું એમ કે. એટલે એટલે તમે સમજો વાસ્તવની અંદર આ સ્વામી એ કરતા બન્યા, સ્વામી ઇનડાયરેક્ટ કરતા બન્યા. હં, સ્વામી તમે આવ્યા ને એટલે મેં તો આ બનાવ્યું, એટલે સ્વામીએ કરતા કહેવાય. એટલે જાણે સ્વામીએ તમને પ્રોમ્પ્ટ કર્યા ને તમે સીધે સીધું કર્યું, આટલું જ છે. એક ઇનડાયરેક્ટ કરતા, એક ડાયરેક્ટ કરતા. હા, પણ એ કરતા તો ખરો જ. અને સ્વામીએ સ્વામીએ માટે બનાવ્યું તો સ્વામીએ ભોગતા જ છે ને. ઇન શોર્ટ કહેવાનો આશય આવો છે. એટલે તમે આવું ના વિચારતા કે સ્વામીજી અમે નથી કરતા રસોઈ. અરે, અમે રસોઈ કરી પણ જમે છે બીજા ખરા, તો એમાં એ કરતા ખરા, પરંતુ એ ઇનડાયરેક્ટ કરતા કહેવાય. એનાથી પ્રોમ્પ્ટ થયા ને તમે,
એટલે ઘણા લોકો કહેતા હશે, સ્વામીજી તમે નતા તો અમારે તો કશું બનતું જ નથી, તમે આવો છો તો બધું બને, આવું બને. એટલે એ લોકો સમજી ન શકતા કે આ સ્વામી કરતા બની ગયો એની અંદર, આ રસોઈ વગેરે માટે પણ સ્વામી કરતા બની ગયો, ઇનડાયરેક્ટ કરતા. સીધે સીધું બનાવનાર એ સીધું બનાવવા જાય તો કોઈ ખાઈ ના શકે એવું બનાવે, પડતું એ બનાવે તો પછી એવું એવી નવી આઈટમ બનાવીને મૂકી દે કે કોઈ બધા વિચારે કે આને મેક્સિકન ના કહેવાય, નાને પેલું ના કહેવાય, નાને આ ઇન્ડિયને ના કહેવાય, આ શું બનાવ્યું આપણે. એટલે એ જે હોય તે, પડતું ઇન શોર્ટ ઇનડાયરેક્ટ કરતા કે ડાયરેક્ટ કરતા જે હોય વિજ્ઞાનમય શેના પર બેઠો છે, ભોગતા ઉપર બેઠો છું. ભોગતા એ આત્મા છે, આનંદમય જ આત્મા છે. કોનો? વિજ્ઞાનમયનો. માટે કહ્યું અન્યોંતર આત્મા આનંદમય. વિજ્ઞાનમયની વાત કરીને પછી કહ્યું આ વિજ્ઞાનમયની અંદર બેઠેલો એનો આત્મા, એનો સાર, ખરેખર એનું કારણ આ ભોગતા છે. અને માટે આખું આ જગત જે છે કોના માટે છે? આ આનંદમય માટે છે, ભોગતા માટે છે. અને માટે કોઈ વ્યક્તિ તમને નાખુશ જણાતી હોય, જગત છે એની સામે, હે, એ ભોગતા છે, જગત ભોગ્ય છે, બધું સામે પડ્યું છે, છતાંય જો એ ભોગતા દુઃખી જણાતો હોય તો એનો અર્થ એવો થયો કે આ જગત જે છે એ ભોગતાને રાજી કરવા માટે સક્ષમ નથી. આખું જગત પડ્યું છે, બધું જ છે સ્વામીજી, અમારી પાસે બધું જ છે. એમ કે મને બધું જ છે સ્વામીજી, પાણી માગો તો દૂધ હાજર થાય, ભાઈ આ તો આનંદ મારો. સમજીએ? એટલે જગત આટલું છે, તમે ભોગતા અને જગત ભોગ્ય. અને આપણને થાય કે આ ભોગતા માટે આ જગત પર્યાપ્ત છે, ભોગ્ય વિષયક પૂરતા છે. અરે આખું જગત પૂરતું નથી, ભોગ્ય વિષયો બધા હાજર હોય છતાંય ભોગતા સુખી હોય, આનંદમાં હોય એવો કોઈ નિયમ નથી. માટે જગત પર્યાપ્ત નથી, આટલું લખી રાખો આજે, જગત તમને સુખ આપવા માટે પર્યાપ્ત નથી. તમારે તમારું જીવન જોવાની જરૂર છે અને જગતને તમારી આસપાસનું જીવન જોવાની જરૂર છે. તમે સમજી જશો, આપણને એમ છે કે હું જગતને ઉલેચીને મારા ઘરમાં લઈ આવું તો બધો મારા આનંદ જ આનંદ છે. મહામૂળ વ્યક્તિ છે, એનું જીવન ખલાસ થઈ જાય છે, સવારથી નીકળી જાય છે, સવારથી ગાડીઓ લઈને નીકળી જાય છે. કેમ? જગતને ઉલેચી લઈ આવું, રાતે પાછું આવું ત્યારે કશું ઉલેચી લાવું. કેમ? શાના માટે કરત ભાઈ? અરે જગત સ્વામીની ભોગ્ય વસ્તુ છે જગત તો. હવે હું જગતમાં પછી અંદર બધું પડતો નથી, જાણો છો તમે, બધું આવી ગયું જેના માટે જે હોય તે ભોગ્ય વિષય. એટલે વાસ્તવમાં જગત ભોગ્ય છે, સુખનો આનંદનો વિષય છે, અને એને ભોગવું માટે જગતને ભેગું કરવું. અરે ગમે એટલું ભેગું કરો, તમને સુખી કરવા માટે જગત પર્યાપ્ત નથી. કારણ કે બધું હોવા છતાંય વ્યક્તિ આનંદમાં નથી એ વસ્તુ નિશ્ચિત છે. માટે જગત પર્યાપ્ત નથી. અને તમે કહો કે ના ના, જગત તો ઓકે, જગત ઇઝ ઓકે, જગત બરાબર છે, તો પછી વાસ્તવમાં એ જગત તમારી સામે હોય કે ન હોય, પણ તમે આ મનની અંદરથી આ પ્રકારનો અવરોધ દૂર થઈ ગયો હોય કે હું ઊણો છું, અધૂરો છું, જરૂરિયાતવાળો છું, આટલું આટલું મારી લિસ્ટમાં છે, આટલું નથી મળ્યું હજુ, આવો હું છું, એ અવરોધ જો દૂર થઈ ગયો હોય, જગત ભલે ગમે પડ્યું હોય બહાર, પણ તમારા મનમાંથી ખાલી આટલો અવરોધ દૂર થયો હોય તો તમે આનંદમાં જ છો. અને આજ તો જાગ્રત કાળે જે અનુભવાય છે આનંદ, એ આ છે, તમારા મનમાંથી આ અવરોધ ડ્રોપ થઈ જાય છે. હું ઊણો છું, અધૂરો છું, નાનો છું, અલ્પ છું, આવો ડ્રોપ થઈ જાય. એ જે ક્ષણે ડ્રોપ થાય એને તમે આનંદની ક્ષણ કહો છો. દેટ્સ ઇટ. આનંદની ક્ષણ માટે જગત જવાબદાર નથી. જગત તમને આ પ્રકારે લાગણી ઉત્પન્ન ન કરી શકે, પણ કરે છે ને. વસ્તુ અમારી ધારી વસ્તુ અમને બહુ ઈચ્છા હતી એની એ મળી જાય છે, તમને તો અમને આવો આનંદ તો થાય છે, જરૂર થાય છે, પણ એ જગતે દૂર નથી કર્યું. તમારા મનમાંથી હું ઊણો છું એ દૂર થઈ ગયો, કારણ કે તમે ઈચ્છેલી વસ્તુ આવી એટલે તમને થયું કે હું ઊણો છું, એ તમારી લાગણી દૂર થઈ. હા, અને ક્યારેક વાસ્તવની અંદર તમારું ધાર્યું બધું આવી ગયું તોય દુઃખી રહો છો, પણ અંદરથી ગયું નથી, અવરોધ દૂર થયો નથી. એટલે જગત પર આધાર ન રાખશો, આ હું ઊણો છું એ જે અવરોધ છે એ દૂર કરો.
જ્ઞાનથી દૂર થઈ જાય તો જ્ઞાનીનું જીવન પછી આનંદમય છે, કારણ કે એના માટે કોઈ તકલીફ જ નથી. હું ઉણો છું એવી લાગણી જ હવે આવતી નથી, અને આવે તો એ તો મિથ્યા થઈ ગયેલી હોય છે. આઈ એમ સ્મોલ, અને યુ આર નોટ સ્મોલ, યુ આર ઓલ. તું સ્મોલ નથી ભાઈ, તું ઓલ છું, પૂર્ણ છું. આવી વસ્તુ છે. અંતરતમશ્ચ આનંદમય આત્મા પૂર્વેભ્ય વિદ્યાકર્મણો હો પ્રિયાદિ અર્થત્વાચ્ચ પ્રિયાદિ પ્રયુક્તે હિ વિદ્યાકર્મણી તસ્માત પ્રિયાદિનામ ફલરૂપાણામ આત્મસન્નિકર્ષાત વિજ્ઞાનમયા તસ્ય આભ્યંતરત્વ ઉપપદ્યતે. અંતરતમશ્ચ આનંદમય આત્મા પૂર્વેભ્ય, આનંદમય જે આત્મા છે એ પૂર્વેભ્ય, પૂર્વમાં રહેલા બધા જે છે વિજ્ઞાનમય મનોમય વગેરે બધા કરતા અંદર રહેલો છે, એ બધા જાણે બહાર છે. અને આને વિદ્યાકર્મણો હો પ્રિયાદિ અર્થત્વાત, આ કર્મ અને આ જે બધી વિદ્યા, વિદ્યા એટલે ઉપાસના અને વગેરે બધી વસ્તુઓ જે છે એ વાસ્તવમાં એ આનંદમય માટે, વિદ્યા અને કર્મને બધું શાના માટે રહેલું છે, આનંદમય માટે, ભોગતા માટે, પેલી પ્રિય વગેરે વૃત્તિઓ ઉત્પન્ન કરવા માટે છે, સુખાકાર વૃત્તિઓ ઉત્પન્ન કરવા માટે છે. પ્રિયાદિ પ્રયુક્તે હિ વિદ્યાકર્મણી, એ પ્રિય એ સુખ સુખાકાર વૃત્તિ વગેરે સુખ વગેરેનો અનુભવ કરવા માટે તો વાસ્તવમાં કર્મને ઉપાસના કરવામાં આવે છે. એટલે કર્મ ઉપાસનાને પ્રયુક્ત કરનાર, એમને પ્રોમ્પ્ટ કરનાર કોણ છે? વાસ્તવમાં પ્રિયાદિ વૃત્તિઓ છે. એટલે કેટલા કયા પ્રકારના કર્મ કર્યા, કઈ કઈ ઉપાસનાઓ કરી, કઈ શ્રદ્ધાથી આપણે કરી, અને પૂર્વના કયા કર્મો છે અને કયા વૃત્તિની અંદર કયા પ્રકારના અવરોધો છે. ઘણા અવરોધો હોય ને વૃત્તિમાં, તો વૃત્તિની અંદર એંગ્ઝાયટી એક હોય, એંગ્ઝાયટી એટલે કંઈક પ્રકારનો અજંપો હોય વૃત્તિમાં, ક્યારેક ક્રોધ જણાતો હોય, ક્યારેક પેલો અજંપો હોય, રેસ્ટલેસનેસ, ક્યારેક એંગ્ઝાયટી તાણ હોય, ક્યારેક પેલું લેઝીનેસ વૃત્તિની અંદર, આળસ વગેરે હોય. આ બધા જે છે આ બધા અવરોધો છે, આ બધા અવરોધો છે, એ પૂર્વના કર્મો છે. આ બધી મતલબ ઘણી બધી વસ્તુઓ છે જેના કારણે વાસ્તવમાં આ એ એ આ આનંદની અભિવ્યક્તિ છે, અનુભવનો આનંદ જે છે એ વાસ્તવમાં એમાં આ બધા અવરોધો, આ બધા ફેક્ટર્સ છે જે કામ કરતા હોય છે. અને પછી માટે જે સુખનો અનુભવ થાય છે એમાં તમે કહો કે કેમ આવું આનંદ જો સ્વરૂપ હોય તો એ એક સરખો જ દરેક વખતે અભિવ્યક્ત થવો જોઈએ, ના પણ તો એની સમયના જે પેલા આ બધા અવરોધો છે અથવા કર્મો જે છે ઉપાસના છે એને અનુસરીને અભિવ્યક્તિ થતી હોય છે. એટલે કેટલોક અવરોધ જાય, કેટલોક ન જાય, વધારે જતો રહે તો પછી એ પ્રમોદ એક્સ્ટસી ખૂબ આનંદ હોય, ક્યારેક સામાન્ય આનંદ હોય. એટલે આ વેરિએશન માટે જવાબદાર આ બધી વસ્તુઓ છે. પછી પ્રિયાદિનામ ફલરૂપાણામ આત્મસન્નિકર્ષાત, પ્રિયમોદ અને પ્રમોદ જે છે વાસ્તવમાં આત્મસન્નિકર્ષાત, આત્માથી અભિન્ન જ છે. આત્માનો દેખાવ, આનંદનો દેખાવ પ્રિયમોદ અને પ્રમોદ છે. તસ્માત, તેથી વિજ્ઞાનમયા તસ્ય આભ્યંતરત્વ ઉપપદ્યતે, માટે આનંદમય છે આ વિજ્ઞાનમયની અંદર જ રહેલો છે. એટલે અન્નમયથી શરૂ કરીને આપણે ટ્રાવેલ કરતાં કરતાં ક્યાં સુધી આવી ગયા? આનંદમય સુધી આવી ગયા. અને આનંદમય વાસ્તવમાં કોનાથી અભિન્ન છે? આત્મા જે આનંદ સ્વરૂપ છે એનાથી જ અભિન્ન છે. એ જ આનંદ સ્વરૂપ આત્માની આ વૃત્તિઓના રૂપમાં, પ્રિય વગેરે વૃત્તિઓના રૂપમાં, સુખાકાર વૃત્તિ અનુભવનો આનંદ છે, એમાં આ બધી વૃત્તિઓ અભિવ્યક્ત થતી હોય છે. અનુભવ આવે એટલે વૃત્તિ આવી ગઈ. અને પછી આગળ છે, પ્રિયાદિ વાસના નિર્વર્તિત હી આત્મા આનંદમય વિજ્ઞાનમય આશ્રિતે સ્વપ્ને ઉપલભ્યતે. આનંદમય આત્મા છે, સ્વપ્નની અંદર એ ઉપલબ્ધ, ડાયરેક્ટલી આનંદમય કે ભોગતા છે એ જ સ્વપ્નની અંદર સીધે સીધો અનુભવાય છે. એટલે કેવી રીતે? પ્રિયાદિ વાસના નિર્વર્તિત, એટલે આ પ્રિય વગેરે જે છે એની વાસનાના, એ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે સ્વપ્નની અંદર. એટલે શું થયું હોય છે, જાગ્રત કાળે તમને અનુભવ, કેટલીક વસ્તુઓનો અનુભવ કર્યો તમે, ક્યારેકમાં પ્રિય વૃત્તિ ઉત્પન્ન થઈ, ક્યારેક મોદ વૃત્તિ ઉત્પન્ન થઈ, ક્યારેક પ્રમોદ વૃત્તિ ઉત્પન્ન થઈ, અને એ જે અનુભવ કર્યો એની જે પેલી ઇમ્પ્રેશન પડી ગઈ એ જ વાસ્તવની અંદર પછી સ્વપ્નની અંદર એ પ્રિયાદિ વૃત્તિઓ અભિવ્યક્ત થતી હોય છે. અને એટલે વાસના એટલે સંસ્કાર, સ્મૃતિ, એ કહો સ્વપ્નની અંદર પણ તમે પછી જે સુખનો વિષય તમે જાગ્રત કાળે અનુભવે હોય ને એ સ્વપ્નમાં તમે જુઓ ને એ સુખનો વિષય, તો આમ આનંદ ઉત્પન્ન થાય છે. એટલે
એટલે ત્યાં હવે ત્યાં સ્વપ્નમાં અને જાગૃતમાં ભેદ આટલો જ છે. સ્વપ્નની અંદર એ જે કેવળ ભોગતા હાજર છે, કરતા હાજર નથી. કેવી રીતે ખબર પડી? સ્વપ્નમાં કશું તમે કરતા નથી, સ્વપ્નના પદાર્થો આવે છે, ભોગો છો. સ્વપ્નના પદાર્થોનું નિર્માણ થયું, એમાં પાછી હા, પણ સ્વપ્નના પદાર્થોનું નિર્માણ કર્યું તો પછી એ તો કરતા તો ખરો ને, નિર્માણ કરનારો ના. પણ એમાં તમારે તમારી કરતા જે હોય એને કોને કરતા કહેવાય? કે જેનામાં પસંદગી હોય, કર્મની પસંદગી. એમાં તમારી પસંદગી નથી હોતી, જે નિર્માણ થાય છે ને સ્વપ્નમાં, એમાં તમારી પસંદગી નથી હોતી. માટે તમારી પસંદગીની ન હોય એવી વસ્તુ નિર્માણ થાય છે. માટે વિજ્ઞાનમાં કરતા ગેરહાજર છે. જાગૃત કાળે તો કરતા ભોગતા બંને હાજર, પણ સ્વપ્નની અંદર કરતા ગેરહાજર, કેવળ ભોગતા આનંદમય જ હાજર છે. એટલે એ વસ્તુ અહીંયા કહે છે. એટલે હંમેશા સ્વપ્ન જે છે એ સુખ દુઃખના અનુભવના રૂપમાં જ હોય છે. અને આપણે ભોગ બોલીએ કદાચ તો આપણે સુખના ભોગના રૂપમાં આપણે કહી શકીએ. એટલે અહીંયા કહે છે આનંદમય છે એ વાસ્તવમાં સીધે સીધો જ આનંદમયનો અનુભવ ક્યાં થાય છે? સ્વપ્નની અંદર. એસ્પેશિયલી આનંદનો કોઈ ક્ષણ, આનંદ કોઈ વસ્તુને જુઓ ને તમને ત્યાં આનંદ જે જન્મે સ્વપ્નની અંદર, ત્યારે પેલો ભોગતા જ હાજર છે. અત્યારે તો જાગૃત કાળે તો કરતા હાજર છે અને ભોગતા હાજર. માટે કેવળ ભોગતાનો અનુભવ, આનંદમયનો અનુભવ કરવો હોય તો જાગૃત કાળે અઘરો છે, કારણ કે કરતા હાજર છે. પરંતુ કરતા ત્યાં લય પામેલો છે. ક્યાં? સ્વપ્નમાં. ત્યારે તમે આનંદનો અનુભવ કરતા હો કોઈ વસ્તુનું, સ્વપ્નનો પદાર્થ જોઈને, અને સ્વપ્નના પદાર્થમાં આનંદ આવતો એ પાછું પેલા જાગૃતમાં ની વાસનાને આધારે, જાગૃતમાં એ જ પદાર્થનો આનંદનો અનુભવ થયો હતો. અને માટે સ્વપ્નની અંદર પણ એની સ્મૃતિ રહેલી છે વાસનાને કારણે. વાસ્તવમાં તમે ત્યાં આનંદ અનુભવ કરો છો તો ત્યાં કેવળ ભોગતા આનંદમય જ હાજર છે. આનંદમનો અનુભવ સીધો સ્વપ્નમાં થાય છે. આ રીતે નિર્વર્તિત, નિર્વર્તિત એટલે નિષ્પન્ન, પ્રિયાની વાસના નિર્વર્તિત, પ્રિય વગેરે જે છે એની વાસના હતી એનાથી ઉત્પન્ન થયેલો આત્મા આનંદમય વિજ્ઞાનમય આશ્રિતે સ્વપ્ને ઉપલભ્યતે. વાસ્તવની અંદર એ આ રીતે આનંદમયનો ત્યાં અનુભવ થાય છે. એનીવે ચાલો પછી આગળ છે, પછી આવતી વખતે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.